એક શર્ટ ની કિંમત છે 200 રૂપિયા. આ મોટી પેટી નું શું છે? 3500 રૂપિયા. 10,500 રૂપિયા પેન્ટ લીધો ને જૂતા લેવાના, એટલે દિવાળી થઈ જાય. 150 રૂપિયામાં તમને તમામ પ્રકારના ચપ્પલ મળી જશે. 8 કિલો વજન, 100 રૂપિયા પર કેજી. કોઈ પણ 10 રૂપિયા. દિવાળી આવી ગઈ છે, લોકોની એક જ ડિમાન્ડ છે, સસ્તું ને સારું ક્યાં મળે. તો આજે જગ્યાએ તમને લઈ આવ્યો છું એ જગ્યા છે અમદાવાદની રવિવારી બજાર, ગુજરી બજાર. આખી બજાર ફરીશું આપણે, કઈ કઈ વસ્તુ મળે છે, ભાવ શું છે, તમામ વસ્તુ કહીશું. આ પેન્ટ નો ભાવ છે 100 રૂપિયા. અને શર્ટ હશે એનું શું હશે? શર્ટ નો શું ભાવ હશે? 200 વાળા. તો અલગ અલગ ભાવ છે, 200 વાળા પણ છે, 150 વાળા પણ છે. અને પેન્ટમાં પણ એવું છે, 100 વાળા પેન્ટ, 150 વાળા, 200, અલગ અલગ પેન્ટ છે. હવે દિવાળી બાદ લગ્ન સરાની મોસમ શરૂ થશે, અને લોકો પોતાની દીકરીઓ માટે અને સંબંધીઓ જે હોય એના લગ્ન માટે ઘણી બધી ગિફ્ટ આપતા હોય છે, ખાસ કરીને કરિયાવરમાં. અને કરિયાવરમાં આ ટાઈપની જે પેટીઓ જે કહેવાય છે, સંદૂક કહેવાય છે, એ ખૂબ જ ચાલતા હોય છે. આ મોટી પેટીનું શું છે? 3500 રૂપિયા. અને આ નાની છે એનું 800 રૂપિયા. એક જ ભાવ 10 રૂપિયા. ઓ ભાઈ, કોઈ પણ વસ્તુ લો, 10 રૂપિયા, 10 રૂપિયા, 10 રૂપિયા, 10 રૂપિયા, 10 રૂપિયા, 10 રૂપિયા, ખાલી કરવાનો ભાવ, ખાલી કરવાનો. દોસ્તો, હવે આપણે આવી ગયા છીએ જગ્યા કે જ્યાં મળે છે અલગ અલગ પ્રકારની લારીઓ. તમારે શાકભાજીની લારી કરવી હોય, પાણીપુરીની લારી કરવી હોય, કોઈ ખાવા પીવાની લારી કરવી હોય, શું ભાવ છે કાકા? 10,500 રૂપિયા. 10,500 રૂપિયા, 6.5. આ થોડી સાઈઝ મોટી છે આની. આ 6,000 કીધા, કેટલા કીધા? 10,500. અને પેલાના 6.5. અને આવી લેવી હોય તો 36,000 ની. આ પાણીપુરી વાળા માટે ભેળભેળ વેચતા એના માટે છે. 36,500 રૂપિયા. તો અલગ અલગ પ્રકારની લારીઓ છે અહીંયા. અને આ લારીઓ છે એની 13,000. તો આવી લારીઓ જે છે 13,500 થઈ ગયા. હા બરાબર છે. તો નાસ્તા બાસ્તા લારીઓ તમારે કરવી હોય તો તૈયાર લારીઓ મળી જશે અહીંયા. અત્યારે બપોરના 12 વાગ્યા છે, ધીમે ધીમે ભીડ વધી રહી છે. સૌથી વધુ ભીડ જો છે તે સાંજે 4 વાગ્યા પછી થાય છે, કારણ કે ત્યારે થોડો છાંયો આવી ગયો છે, તડકો થોડો ઓછો હોય છે, એટલે લોકો ત્યારે આવવાનું વધારે પ્રિફર કરતા હોય છે. તો અહીંયા તો બકરી પણ મળે છે. કેટલા લીધી બકરી? 5,000. 5,000 ની બકરી છે આ. ત્રાંબા પિત્તળના એ 1,000 રૂપિયાના કિલોના ભાવને વેચાય છે. બધા ત્રાંબા પિત્તળના છે કે અલગ અલગ છે? અલગ અલગ છે. દરેકનો ભાવ સેમ જ છે? અચ્છા, ત્રાંબાનો કિલોનો કેટલો છે? 600 થી 1,000 રૂપિયા. તો મને લાગે છે કે આ જે વિભાગ છે તે ત્રાંબા પિત્તળના વાસણો માટેનો વિભાગ છે, કારણ કે જો અહીંયા પણ ઘણી બધી દુકાનો છે અને કિલોના ભાવે વેચાય છે. હવે મોટા મોટા તપેલા તમારે લેવા હોય વાસણના, એ પણ અહીંયા છે. શું છે મોટા ભાઈ, આ તપેલાનો ભાવ શું છે? 300 રૂપિયા કિલો. અને કેટલા કિલોનું તપેલું આવે આમાં? 1,500 રૂપિયાનું એક છે. તો 1,500 રૂપિયાનો તપેલો છે, કિલોના ભાવે મળે છે. અલગ અલગ તપેલાઓ છે અહીંયા, વાસણો પણ છે અલગ અલગ. હવે જો આખી રવિવારી માર્કેટમાં મારી કોઈ જાણીતી અને બહુ મનપસંદની જગ્યા હોય તો એ આ છે, કારણ કે અહીંયા મળે છે પુસ્તકો ખૂબ સસ્તામાં. જૂના પુસ્તકો હોય છે એટલે તમને મળી જશે, ઘણી બધી મેગેઝિન મળી જશે. જો તમે અભ્યાસક્રમના પુસ્તકો શોધતા હશો તો એ પણ તમને મળી જશે, અને ખૂબ જ સસ્તા ભાવે. જો તમે બાળકો માટેની કોઈ વસ્તુ લેવા માંગતા હોય, જેમ કે અલગ અલગ. અચ્છા, આનો શું ભાવ છે કાકા? 20 થી 150 થી 3. અચ્છા, 50 થી 3. અને પેન્સિલ ને? પેન્સિલ 30 વાળી છે, પછી અપ્સરા ગોલ્ડ 50, નટરાજ 50. અચ્છા અચ્છા, તો રિઝનેબલ છે. કાકા ફિક્સ ભાવ રાખે છે, વધારે લેવાનું નહીં એમનું કહેવું છે, અને કોઈને લૂંટવાના નહીં. મને એક વસ્તુ સમજાઈ છે આટલા વર્ષોમાં અમદાવાદમાં, કે જો તમે રવિવારી બજારમાં આવતા હોય ને તો એક વસ્તુ તમને આવડવી જોઈએ. એ શું? બાર્ગેનિંગ ભાવતાલ કરતા તમને આવડવું જોઈએ, કારણ કે અહીંયા ઘણી બધી વસ્તુ એવી છે કે જેનો ભાવ આ વેપારીઓ તમને વધુ કહેશે. એટલે એક તમને મોટા મોટી તમને કહું ને તો, જો માની લો કે કોઈ વેપારી તમને કોઈ વસ્તુ 100 રૂપિયાની કહે છે, તો મને લાગે છે કે તમારે 50 રૂપિયાની ડાયરેક્ટ માગવી જોઈએ. અહીંયા છે ગાલીચા, સાથે જ જે પડદા હોય છે, અને દિવાળી પછી જરૂર પડતી હોય તો તમામ વસ્તુઓ તમને મળી જશે. ઓછાળ છે મને દેખાય છે, પડદા દેખાઈ રહ્યા છે. પાર્થ ભાવ પૂછજો જરા ગાલીચાનો. 150 રૂપિયા છે ફૂલ સાઈઝ દરવાજાનો, 150 રૂપિયા ભાવ કહે છે. અને આ ગાલીચા અલગ અલગ સોફાના કવર, આ તમામ વસ્તુઓ પણ તમને મળશે. હવે દિવાળી પર જો તમારે ઘરે કલર કરાવવો હોય તો એના માટે કલરના ડબલાઓ પણ અહીંયા છે, જાત જાતના અને ભાત ભાતના, નાના છે મોટા છે અલગ અલગ કલરના છે. શું છે એક ડબ્બાનું?
70 રૂપિયા. તો આ શર્ટ છે, એક શર્ટ ની કિંમત છે 200 રૂપિયા. કોઈ પણ ખાલી શર્ટ છે કે પેન્ટ પણ છે? ખાલી શર્ટ જ છે ને. કેટને કઈ પાપડ? 10 રૂપિયા કા એક. તો આપણી સાથે હિતેશભાઈ છે કે જેઓ અહીંયા આવ્યા છે. તો રેગ્યુલર આવો છો તમે કે તહેવાર છે એટલે? અચ્છા, સસ્તું મળે ગામ કરતા. તો આવો, તો શું લીધું છે તમે? પેન્ટ લીધું ને જૂતા લેવાના, એટલે દિવાળી થઈ જાય આપણી. તો પાર્થ, આ રવિવારી બજાર જેને ગુજરી બજાર, ગુજરી બજાર પણ કહેવામાં આવે છે, ઘણા બધા લોકોને એ ખબર નથી કે આનું લોકેશન, આ જગ્યા કઈ છે. આનું લોકેશન છે ને, તમે એલિસ બ્રિજ ઉતરો હોય અને એની બાજુમાં વિક્ટોરિયા ગાર્ડન છે, એની નીચે રિવર ફ્રન્ટ માર્કેટ ભરાય, બરોબર. એટલે ત્યાં આવેલું છે આ ગુજરી બજાર. દર રવિવારે સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી ગુજરી બજાર ચાલતું રહેતું હોય છે. તમે ગીતા મંદિર થી પણ આવી શકો છો, જે મેઇન બસ સ્ટેશન છે અમદાવાદ નું. તમે પૂર થઈને તમે આવી શકો છો. આ ઉપરાંત એક સરસ મજાનો તમને એક પોઈન્ટ કહું, તો જો તમે અટલ બ્રિજ ઉપર થી ચાલતા ચાલતા આવવા માટે ઈચ્છતા હોય તો અટલ બ્રિજ ક્રોસ કરીને તમે આવો અને સામેની બાજુ આવો, એટલે તમને ગુજરી બજાર દેખાય. એટલે બીજી બાજુ પણ આવાય. ત્રણ દરવાજા, લાલ દરવાજા જે કહેવાય છે, એની બાજુની જગ્યા છે. ત્યાંથી ચાલીને આવશો તો 5 મિનિટનો રસ્તો છે. હવે દિવાળી છે એટલે ચપ્પલ પણ ખરીદવા જરૂરી છે. અહીંયા અલગ અલગ ચપ્પલ છે, 100 રૂપિયાથી લઈ અને 250 રૂપિયામાં તમને તમામ પ્રકારના ચપ્પલ મળી જશે. હા, પણ તમને પરખ હોવી જોઈએ કે ભાઈ ખરેખર તમારા માટે કયા ચપ્પલ બેસ્ટ છે, કારણ કે અહીંયા નકલી માલ પણ આવતો હોય છે, શૂઝ પણ છે અહીંયા. જો તમારે કરિયાણાની દુકાન હોય, નાની હોય મોટી હોય, એના માટે જો તમારે ત્રાજવા લેવા હોય, શાકભાજી તમે વેચતા હોય, અથવા કોઈ પણ એવી વસ્તુ કે જેમાં વજન કરવો જરૂરી છે, તો એના ત્રાજવા પણ તમને અહીંયા મળી જશે. મોટાભાઈ, શું ભાવ છે આપણે ત્રાજવાનો? આ સાઈડમાં છે એનો 1000 થી 1100 ની આસપાસ છે, અને સામે પેલા છે એ 500 રૂપિયાના છે. અચ્છા, બાટ અલગ આવશે, એની શું કિંમત છે? તો 200 રૂપિયા, મતલબ કે 1500 ની નીચે તમને મળી જાય. અને જો તમે સામે દેખાય છે એ તમે લેવા જશો તો કદાચ 500-700 ની આસપાસમાં તમને થઈ જશે. તો અલગ અલગ પ્રકારના ત્રાજવા અહીંયા મળે છે. હવે તો ઇલેક્ટ્રિક ત્રાજવા આવી ગયા છે, પરંતુ હજે જે ગામડાઓમાં આ પ્રકારના જે ત્રાજવા છે એનો ઉપયોગ થતો હોય છે. એ કાકા વેચી રહ્યા છે મધ. તો એ કહાં છે મધ લેકે આવતો હતો? આબુ રોડ. ઓર ક્યા 1 કેજી કા ક્યા હે? 400 રૂપિયા કિલો. 400 રૂપિયા કિલો. ઓરિજિનલ લઈ આવે, ઉસમે કુછ મિલાવટ હે? કેટલાના છે? 2500 રૂપિયાના 3 પીસ. સોફાના? સોફાના કવર છે ને. અરે અરે, તો આ જિમિંગના સાધનો છે અહીંયા. કાકા શું છે ભાવ? કે કિલો ઉપર મળશે? આ કિલો ઉપર મળશે. આ નંગ ઉપર હવે મળે. આ 1250ની જોડી આવે. 1250ની જોડી આ. આ કેટલો વજન કેટલો જામાં? આમાં 8 કિલો વજન છે. 8 કિલો વજન. અને કિલો ઉપર ક્યાં છે? 100 રૂપિયા પર કેજી. 100 રૂપિયા પર કેજી. અચ્છા, અને આ જે છે સામે એનો ભાવ? આ 110 રૂપિયા કિલો આવે. આ બાઉન્સર છે, બોડી બીચ છે. અચ્છા, અને આપણે આ મેન્યુફેક્ચર આ અમદાવાદનું જ છે? આ ખુદનું મેન્યુફેક્ચર છે. તમારું પોતાનું જ છે? તડકો તો છે હો ભાઈ, પણ ચિંતા નહીં કરતા, કારણ કે ગુજરાત સરકારનો છાયડો પણ છે. હા, પાર્થ મોદી સાહેબ, મોદી સાહેબ છે, રૂપાણી સાહેબ જતા રહ્યા પણ હજી છે, નીતિનભાઈ જતા રહ્યા પણ હજી અહીંયા છાયડો આપી રહ્યા છે. તમારા ઘરે નાના નાના બાળકો હોય, ઢીંગલીઓ ખાસ કરીને, એના કપડાં જોવો ઘણા બધા, ઘણી બધી વેરાયટી છે અહીંયા. નાના બાળકોના પેન્ટ છે, 100-150 રૂપિયા મળી જશે તમને. આવા અલગ અલગ ડ્રેસ ને એવું બધું અહીંયા કુકડાઓ પણ મળે છે. શું કેટલામાં લઈ આવો તું? આ 2500 રૂપિયા કુકડો. વજન ઉપર મળે છે કે નંગ ઉપર મળે છે? નંગ ઉપર મળે. નંગ ઉપર મળે છે. તો જો અહીંયા કુકડા પણ મળે છે, ભાઈ લઈ આવો છે 2500 રૂપિયા. તમે કુકડાનું શું કરશો? આ કુકડાને ઘેર પાળશો. અચ્છા, પાળશો. લેડીઝ માટેની સાડીઓ અલગ અલગ, જૂની સાડીઓ મને લાગે છે. ભાવ હશે 100-150 રૂપિયા. જો ઘણી બધી થપ્પા મારેલા છે બધા, સામે પણ આખી રો એની છે, સાડીઓની છે. સ્ટીલના વાસણો છે અલગ અલગ, વાસણ રાખવાની જાળી છે અહીંયા. હવે અહીંયા મળે છે કપડાઓ, લેડીઝના, જેન્ટ્સના, બાળકોના, મહિલાઓના, પુરુષોના, વૃદ્ધોના, તમામના. 150નું પેન્ટ, 100 રૂપિયાના શર્ટ, 100 રૂપિયાની સાડી. દરેકના ભાવ તો આપણે તમને નહીં કહી શકું, પરંતુ 100 રૂપિયા તમારે એવરેજ માનીને ચાલવાનું. પેન્ટ હોય તો 150 રૂપિયા મળી જશે મોટાના પેન્ટ. ઘણા બધા શર્ટ્સ પણ છે. શું છે પેન્ટનું? શું છે મોટા ભાઈ? 200 રૂપિયાના પેન્ટ છે. આપણે ભણવામાં આવતું હતું વાસડીવાળો, એક પાઠ આવતો હતો, તો અહીંયા વાસડીવાળાઓ પણ છે. શું છે વાસડીનું? ત્યાં નાની 30 વાળી, ઉપરવાળી 100 રૂપિયાની છે. તારી શું યાદો છે આ ગુજરી બજાર સાથે? દિવાળી આવે અને પપ્પા અમને શોપિંગ કરવા માટે અહીંયા લઈ આવે. પહેલાં જ્યારે અમે લોકો સામાન્ય પરિસ્થિતિમાં હતા ત્યારે પપ્પા અમને કપડાં દિવાળીમાં અહીંયાથી લઈ આવે, એટલે કે 100 રૂપિયાની ચડ્ડી ને 100 રૂપિયાનો શર્ટ,
અને અહીંયા અમારા એક ભાઈ જે પડોશમાં રહેતા હતા, જૂના જમાનામાં ચાલીમાં રહેતા હતા, ત્યારે અહીંયા લઈને આવે ને અહીંયા અમે લોકો કપડાની શોપિંગ કરીને જઈને દિવાળી કરીએ. એટલે અમારી દિવાળી રવિવારીમાંથી થતી, અમને આજે પૂરેપૂરું આજની તારીખે પણ લગભગ અડધું અમદાવાદ અહીંયાથી ખરીદી કરવા આવે છે. ખરીદી કરવા આવતા હોય તો ઓછામાં ઓછા 3 કલાક લઈને આવજો. જો તમારે આખી ગુજરી બજાર જોવી હોય, કંઈક ખરીદવી હોય, કારણ કે તમે હાલી હાલીને થાકી જવાનો છો, અહીંયા કે વાહન ચાલે એવી વ્યવસ્થા નથી, સાયકલ પણ ચાલે એવી વ્યવસ્થા નથી, માત્ર ને માત્ર તમે ચાલીને ફરી શકશો. 3 કલાક ઓછામાં ઓછા થશે જો તમે આખી ગુજરી બજાર જોવા માંગતા હશો તો. હવે તમારે સસ્તા ભાડામાં સિદ્ધપુરની જાત્રા કરવી હોય તો કેટલાક નેગેટિવ પરિણામ પણ હોય, એટલે કે અહીંયાની જે વસ્તુઓ છે એની કોઈ ગેરંટી નહીં ચાલે તો ચાંદ તક યા રાત તક. અહીંની વસ્તુઓની કોઈ ગેરંટી નથી, કોઈ વોરંટી નથી. તમે તમારી કહેવાય ને સાહસ ઉપર લેજો. અહીંયાથી તમે લઈ લીધું એક વખત, પૈસા પે કરી દીધા, એટલે પછી લોકો પાછી પણ નહીં રાખે. એટલે જો તમારામાં વસ્તુને પારખવાની શક્તિ હોય તો તમે અહીંયા આવશો અને વસ્તુ લેશો તો તમને મજા આવશે. બાકી ઘરે જઈને પસ્તાશો એ પણ 100% વાત છે. અલગ અલગ મસાલાઓ છે અહીંયા, તમાલપત્ર, ઇલાયચી છે, સુકેલું મરચું છે, બાદિયા છે, અલગ અલગ. શું છે પેકેટનું પૂજ્ય પાર્થ? કોઈ પણ પેકેટનું 10 રૂપિયા છે ભાઈ. તો આટલું સસ્તું તો મને લાગે છે કે મળે નહીં ભાઈ. પછી દિવાળી વખતે કપડાં બાદ જો સૌથી વધુ ખરીદી થતી હોય ને તો આવા અલગ અલગ ગ્લાસ, કાચના ગ્લાસ, કપ રકાબીને થતી હોય છે. મહેમાનો આવે એને ભાઈ આમાં સરસ મારું ઠંડુ પીણું પીવડાવવાનું, એ વર્ષોથી પ્રથા છે ગુજરાતીઓમાં, અને એ વસ્તુ અહીંયા મળે છે બધી. આ ગ્લાસ છે શેના છે તમને કહેવાની જરૂર નથી. તો ભાઈ મારી પાછળનો જે વિભાગ છે હું તમને દેખાડવા નથી માગતો, કારણ કે ત્યાં પક્ષીઓ અને પ્રાણીઓ વેચવામાં આવે છે, ખાસ કરીને કબૂતર, ચકલીઓ, અલગ અલગ પ્રકારની પાંજરામાં પૂરેલી ખરાબ હાલતમાં છે, લોકો ખરીદે છે, મને બિલકુલ પસંદ નથી, બરાબર છે. એટલે મેં તમને જગ્યા નથી દેખાડી અને હું તમને બિલકુલ કહીશ પણ નહીં કે તમે આ વસ્તુ લો. હા, તમે પક્ષીઓને લઈને ઉડાડી દેવા માગતા હોય, ઘણા બધા લોકો આવું સત્કાર્ય કરતા હોય છે ને, તો અલગ વાત છે. બાકી હું તમને ભાવ પણ નહીં કહું, એ જગ્યા પણ દેખાડી નહીં. તો પાર્થ, રવિવારે ગુજરી બજારમાં કોઈ ગેરંટી નથી આપતું. એક જગ્યા છે, કઈ જગ્યા છે? એક જગ્યા એક એ છે કે જ્યાં તમારો ના પસંદનો માલ પાછો લેવામાં આવશે, એટલે કે પરફ્યુમ વર્લ્ડ કરીને એક જગ્યા છે. વાત સાચી છે, લોકોને એની પ્રોડક્ટ ઉપર એટલો ભરોસો લાગે છે કે અહીંયા લાગે છે કે કોઈ પાછું જ આપવા નહીં આવે. તો ઘણા બધા પરફ્યુમ વેચાય છે તો તમે, અને આ ભાઈ ગેરંટી આપે છે કે મજા ના આવે તમને તો પાછું આપી જજો, લખેલું પણ છે જો સામે તમે, એક જગ્યાએ બોર્ડ છે એમાં. દોસ્તો, આ છે સંજીવની પ્લાન્ટ. એવું કહેવાય છે કે પાણીમાં રાખો એટલે આવા તાજા તાજા થઈ જાય. બાકી પેલા આવા જો 20 રૂપિયાનો એક છે, પાણીમાં નાખી દો એટલે તાજા તાજા થઈ જાય. તો અહીંયા જે પેન્ટ છે એ 500 માં 3 મળે છે, અલગ અલગ સાઈઝના. ભાઈ થાકી જાઓ અને તરસ લાગે તો અહીંયા પાઇનેપલ ઓરેન્જ જ્યુસ ને પણ છે, 10-10 રૂપિયા. દોસ્તો, ગમે એટલા મોલ બની જાય, ગમે એટલા શોપિંગ કોમ્પ્લેક્સ બની જાય, પણ દિવાળી પર સાચી ખરીદીની મજા જે છે તે અમદાવાદની રવિવારી બજારમાં આવે છે. આ રવિવારી બજાર જે છે તેની એક USP છે, અહીંયા મળતા વાસણો, અલગ અલગ પ્રકારના વાસણો, સ્ટીલના વાસણો, પતરાના વાસણો અને બીજા અન્ય ધાતુના વાસણો. જો શું છે પાર્થ, પૂછજે ને. 120 રૂપિયા શ્રીરામ ભૂંગળા બટાટાવાળા, પાપડ 20 રૂપિયા છે 3 નંગ, અને 1 નંગના છે 10 રૂપિયા. ભૂંગળા બટાટાની એક ડીશ 20 રૂપિયાની છે, અને ચણા ભૂંગળા બટાટા આની ડીશ છે 30 રૂપિયાની. જો એક બાર ખાઓગે તો બાર બાર ખાઓગે, વાહ ભાઈ વાહ, સ્લોગન જુઓ તમે. હવે આ રવિવારી માર્કેટ ખૂબ મોટી છે, ભૂખ લાગશે ફરતા ફરતા, એટલે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા ભૂંગળા બટાટા છે, પાણીપુરીની લારીઓ છે, સિંગ છે, ચણા સામે છે, તો તમને નાસ્તાઓની તો કોઈ કમી નથી. તમારી સાથે બાળકો આવતા હોય તો એમના માટે આ વસ્તુ મજા પડી જાય એવી છે. મોબાઈલની બેટરી છે, મોબાઈલ છે, હેડફોન છે, આ બેટરીઓ છે અલગ અલગ મોબાઈલની, સ્પીકર છે. હવે જુઓ, અહીંયા કપડાની તો ઘણી બધી સ્ટોલ છે, ઘણી બધી જગ્યાઓ છે, પણ બધી જગ્યા હું તમને દેખાડી નહીં શકું. પણ હા, એટલું ચોક્કસપણે કહી શકીશ કે દુકાનમાં જે વસ્તુ તમને 200-300ની મળતી હશે તે તમને અહીંયા 100-150 રૂપિયાની મળી જશે. તો જ્યારે આપણે ટ્રેનમાં કે પછી કોઈ જગ્યાએ મુસાફરી કરતા હોય ત્યારે જો તમને આ પીલો, આની બહુ ઉપયોગ હોય છે, આના 100 રૂપિયા છે, અલગ અલગ પ્રકારના પીલો છે, અલગ અલગ સાઇઝના. હવે જે પીલો આપણે જોયો હતો એ આપણને 100 રૂપિયાનો કીધો હતો, આપણે કેટલામાં લીધો? આપણે બંને પીલો 75 રૂપિયા, એટલે 150 રૂપિયામાં બે થયા ને. હજી પણ ઓછું કરી શકતા હતા, પણ આપણે એમ તો દિવાળીનો માહોલ છે, વેપારી બે પૈસા વધારે કમાય તો શું ફેર છે. જો તમે યુટ્યુબ કે પછી કોઈ પણ સોશિયલ મીડિયામાં કામ કરો છો તો આ ટ્રાયપોડ જે છે એ તમને મળશે, સેકન્ડ હેન્ડ લાગે છે મને, કાં તો થોડું ડિફોલ્ટ રહેશે.
બાકી અહીંયા એરપોર્ટ છે, મ્યુઝિક સાંભળવાના અલગ અલગ બીજા પણ જે છે વસ્તુઓ મળી જશે. કેટલા કે છે? ₹950 ટ્રાયપોડ છે. હવે જો તમે ગેરેજ ચલાવો છો કે પછી ગેરેજને લગતા કોઈ પણ કામકાજ કરો છો તો તમારા માટે ગેરેજમાં જે વસ્તુ ઉપયોગમાં આવતી હોય એ પણ તમને અહીંયા મળી જશે. ઘણા બધા પાના, પકડ, અલગ અલગ વસ્તુઓ, જેક જોવો, અહીંયા ઘણા બધા જેક પણ પડેલા છે અને ખૂબ જ વિશાળ રેન્જ છે. જૂના મોબાઈલ, ઘડિયાળ, લેપટોપ છે, વિડીયો ગેમ રમવાના જે રિમોટ હોય છે એ છે. આ પકોડીવાળાની પકોડી કરતા તો એના જે સ્લોગન હોય છે ને એ વધારે ગમે. શું લખેલું છે? સ્કૂલ મેં ટીચર નહીં તો પઢને મેં ક્યા મજા, શેખર કી પકોડી નહીં તો ખાને મેં ક્યા મજા. અને પકોડીનું નામ છે શેખર પકોડી. વાહ વાહ વાહ. એટલે આના જે પકોડી ઉપરના માર્કેટિંગ તો કોઈ લોકો આની પાસેથી શીખે. હા શીખે. વાહ વાહ. તો અહીંયા મળે છે કબાટ, સામે પણ એક કબાટ છે પતરાનો. શોખ હોય તો સીડીઓ. હા સીડીઓ પણ છે. જુઓ હવે સીડીઓ તો પેલું કોણ લોકો ખરીદતા હશે ખબર નહીં. આ એંગર છે બધા. રાત ગઈ બાત ગઈ. તો વિવો નું પાવર બેંક છે. આ સેમસંગ નું છે. શું છે કિંમત આની? ₹400 તો એની રીતે બોલે છે, પરંતુ જો તમે ભાવતાલ કરશો તો સસ્તું પણ મળશે. આ કિચનના સામાન છે, જેમ કે કપ, રકાબી, અલગ અલગ પ્રકારના ગ્લાસ. તો દોસ્તો, આ વિડીયો હતો અમદાવાદની રવિવારી બજારનો. કેટલાક લોકો એને ગુજરી બજાર પણ કહે છે. ઘણી બધી વસ્તુઓ મેં તમને દેખાડી, ભાવ પણ કહ્યા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો શું કરવાનું છે તમને ખબર છે. લાઇક કરો, શેર કરો. જો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો મારા પેજને લાઇક અને ફોલો કરો. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.